ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. યોગ ઋષિનું માર્ગદર્શન, ચેતવણી અને વેદના, ભાગ બે. ઋષિ ચિંતનના ચેનલના માધ્યમથી યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો ઘર ઘર પહોંચાડવામાં અમને મદદ કરો. અમે અને મિશન એક જ છીએ. જીવનની એક જ દિશામાં ચાલતા રહેવાથી, વિચાર અને પ્રક્રિયાનો એક જ પ્રવાહ વહેવાથી, આત્મા અને પરમાત્માની એક સંયુક્ત પ્રેરણાનો અનુભવ કરતા રહેવાથી, કર્તવ્ય અને ધર્મના એક નિર્દેશનું પાલન કરવાથી, હવે મારું વ્યક્તિગત નિર્દેશ લક્ષ સાથે તન્મય અને એકાકાર થઈ રહ્યું છે. મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ કે સત્તા નથી. જેઓ મને પ્રેમ કરતા હોય તેમણે આપણા મિશનને પણ પ્રેમ કરવો જોઈએ. જે આપણા મિશનની ઉપેક્ષા કે તિરસ્કાર કરે છે તે મારો પણ તિરસ્કાર અને ઉપેક્ષા કરે છે. વ્યક્તિગત રૂપે કોઈ ભલે મારી ગમે તેટલી ઉપેક્ષા કરે, પણ જો તે આપણા મિશન પ્રત્યે શ્રદ્ધાવાન હોય અને એના માટે કંઈક કરતો હોય તો તે મારી ઉપર અમૃત વર્ષા કરી રહ્યો છે, મને ચંદનનો લેપ લગાડી રહ્યો છે. પરંતુ જો કોઈએ ફક્ત મારા વ્યક્તિગત પ્રત્યે શ્રદ્ધા હોય, મારા શરીરનો જ મોહ હોય, તેની જ પૂજા કે પ્રશંસા કરતો હોય અને મિશનને એક બાજુએ મૂકી દેતા હોય તો એ મારા પ્રાણનો તિરસ્કાર કરીને ફક્ત મારા શરીરને પંખો નાખે છે. લોકોની દ્રષ્ટિએ વ્યક્તિગત પૂજા પૂરતી છે, મિશનની ઝંઝટમાં પડવાની જરૂર નથી. પરંતુ મારી દ્રષ્ટિએ શરીર પૂજા તો માત્ર મૂર્તિ પૂજા છે. દેવ પૂજા તો શ્રદ્ધાયુક્ત પ્રાણ પ્રવાહ સાથે વહેવાથી જ થાય છે. હું તો મિશનને આગળ વધતું જોઈને જ પ્રસન્ન અને સંતુષ્ટ થાઉં છું. એમાં જ મારો તમામ આનંદ અને ઉલ્લાસ કેન્દ્રીભૂત થઈ ગયો છે. કોઈની સાથે મારી કેટલી નિકટતા છે તેની પરખ એ બાબતથી કરું છું કે જેની મારી સાથે ખંભાએ ખંભા મેળવી મારા કેટલો ભાર ઓછો કર્યો અને મારા પગલે પગલે ચાલીને મારી સાથે કેટલી યાત્રા કરી. મારા માટે નિંદા અને સ્તુતિ સમાન છે. જ્યારે મારું અલગ વ્યક્તિત્વ રહ્યું જ નથી તો મિશનમાં જ ભળી ગયું છે. તો પછી તે મૃત પાય શરીરનો મને સો મોહ હોય, પછી એની પૂજા પ્રશંસા કે અભ્યર્થનાનો મારી ઉપર સો પ્રભાવ પડે. કામનાઓ આકાંક્ષાઓ અને પ્રભાવની સાંસારિક મર્યાદા ખલાસ થઈ ગઈ છે તો પછી તેની પ્રાપ્તિમાં સો રસ પડે. મારી સંપૂર્ણ સરસતા અને લક્ષ મિશનમાં જ છે અને તેનો ઉત્સાહવર્ધક પ્રવૃત્તિમાં જ મને ઉલ્લાસ અને સંતોષ મળશે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1969. પ્રથમ ચરણ વિચાર ક્રાંતિ, પછીથી સંઘર્ષ. નવ નિર્માણ માટે હજુ ઘણું કામ કરવાનું છે. વિચારોના પ્રસાર તો એના બીજ વાવવા સમાન છે, એના વગર આગળનું કામ ચાલી શકે નહીં. વિચારોની ઉપયોગિતા, મહત્તા, શક્તિ અને તેની અનિવાર્યતાનું રહસ્ય દરેકના મગજમાં ઠાસીને ભરવાનું છે અને લોકોને બતાવવાનું છે કે મનુષ્યની મહત્તા અને સમાધિ પ્રખરતા અને તેની વિચાર પદ્ધતિમાં જ રહેલી છે. પરિસ્થિતિ બગડવાનો અને સુધારવાનો આધાર વિચારો જ છે. વિવેકનો પ્રકાશ એ જોવો જોઈએ કે આપણા કેટલા નકામા અને બિન ઉપયોગી વિચારો રહેલા છે અને તેમણે આપણી કેટલી દુર્ગતિ કરી છે. આપણે એક તત્વદર્શીની જેમ વસ્તુ સ્થિતિનું વિશ્લેષણ કરવું જોઈએ અને નિર્ણય કરવો પડશે કે કયા આદર્શો અને શ્રેષ્ઠ તત્વોને અપનાવવા જોઈએ કે જેથી વર્તમાન નાણાકીય પરિસ્થિતિઓને દૂર કરીને ઉજ્જવળ ભવિષ્યની સોનેરી સ્વપ્નોને સાકાર કરી શકાય. વિચાર ક્રાંતિનું મૂળ આ સ્વતંત્ર ચિંતન જ છે. પછીના ચરણમાં અનેક સંઘર્ષાત્મક કાર્યો કરવા પડશે. યુગ નિર્માણ અને ધરતી પરનું સ્વર્ગનું અવતરણ કરવા માટે અગણિત પ્રયાસો કરવા પડશે. તેની બહુમુખી વ્યાપક યોજના મારા મગજમાં છે.
તેની થોડીક ઝાંખી આ સોસૂત્રિક યોજનામાં કરાવી છે. તે મારો રચનાત્મક પ્રયાસ હશે. સંગ્રહાત્મક માર્ગ એક તરફ છે અને તેના પ્રમાણ અનિચ્છનીયતા, અનૈતિકતા અને અસામાજિકતા વિરુદ્ધ ઘેરાવ કરવાથી માંડીને સમગ્ર બહિષ્કાર કરવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. તેનાથી દુષ્ટતા તથા ઉત્કૃષ્ટતાના મૂળિયા ઉખડી જશે. જાગૃત અને સમર્થ લોકોની જેમ સ્વયંસેવક સેના જીવ અથેરીમાં રાખીને ઊભા થઈ જાય તો આજે ચારેય બાજુ અનૈતિકતાની જે બોલબલા છે તે તણખલાની જેમ ઉડીને ક્યાંય જતી રહેશે. જો કે આ તો પછીની એક વાત છે. આજે તો વિચાર ક્રાંતિનું પ્રથમ ચલણ ભરવાનું છે. અત્યારે તો ખરાબ પ્રવૃત્તિઓમાં રાતના લોકોને જગાડવાનું છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1979. અમે સ્વર્ગ અને મોક્ષ મેળવી ચૂક્યા છીએ. માણસને ધન, માન, સ્ત્રી, પુત્ર વગેરે સુખના સાધનો મળી જાય તેમાંથી તેનું સાચું જ નથી, પરંતુ તેના અંતર આત્માના સદગુણોથી સંપન્ન બને તથા તે માત્ર પોતાનું જ નહીં પણ બીજાનું અસંખ્ય લોકોનું કલ્યાણ કરતા પૂર્ણતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે એમાં જ રહેલું છે. આપણે આપણા સ્વજનોના સાચા ઇતેચ્છુ બનવું જોઈએ. તેમને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ તથા વિચારો સુધી સીમિત નહીં રહેવા દઈએ. વાસના અને તૃષ્ણાના કાદવમાં ખૂંપેલા અને પેટ પજનના ઝાડમાં ફસાવા નહીં દેવા દઈએ. તેઓ ઉન્નતિ કરે છે અને તે પ્રકાશવાન બનીને વિશ્વના પોતાના પ્રકાશ દૂર દૂર સુધી ફેલાવે તે માટે તેમને મદદ કરશું. તપ કરવાનું કારણ આ જ છે. મારે સ્વર્ગ જવું નથી, મેં સ્વર્ગ મેળવી લીધું છે અને તે મારા દ્રષ્ટિકોણમાં સંપૂર્ણ રૂપ વ્યાપેલું છે. મારે મુક્તિ જોઈતી નથી, તે પણ મેં મેળવી લીધી છે. તૃષ્ણા અને વાસનાના ભોગ અને મોહમાં અને અહંકાર અને અજ્ઞાનના બંધનો કપાઈ જતા જીવ મુક્ત બની જાય છે. મળવા કે જીવવા માટે મોક્ષના કોઈ બંધન નથી. હું જીવતો છું એમ છતાં કોઈના બંધનમાં બંધાયેલો નથી. જ્યારે કોઈ બંધન જ રહ્યું નથી તો પછી મોક્ષ ક્યાં જરૂર રહી? મારી સિદ્ધિઓ પણ જોઈતી નથી. ચમત્કારો પ્રત્યે મને નફરત છે. તેને હું બાળ બુદ્ધિની જેમ એક કૌતુક ક્રિયા માનું છું. ઉચ્ચ કક્ષાના લોકો માટે ચમત્કારી બનવું તે હાસ્યાસ્પદ છે. ઈશ્વરના અસંખ્ય ચમત્કારોની જેમ ડગલે ને પગલે અનુભૂતિ થતી નથી. એવા લોકો જ તુચ્છ ચમત્કારોને મહત્વ આપે છે અને અલકા લોકો જ એવા છીછરા આધાર દ્વારા અણસમજુ લોકોની શ્રદ્ધા મેળવે છે. ઉચ્ચ લોકોના માર્ગ જુદો છે અને મને સિદ્ધિ સિદ્ધિઓ પ્રત્યે કોઈ આકર્ષણ નથી. આત્માને ઉત્કૃષ્ટતા સંસારની સૌથી મોટી સિદ્ધિ છે. તેની અંદર બધું જ આવી જાય છે. મારી આવી માન્યતાને કારણે મને સ્વર્ગ, મુક્તિ કે સિદ્ધિ માટે કંઈ પણ કરવાની ઈચ્છા નથી. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1969. ચમત્કારોમાં રસ ના લેશો. કેટલાક લોકો ચમત્કારિક સાધનાઓનું વિધાન જાણવાની અને પ્રગતિ માટે આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખે છે. એમને હું હંમેશા કહું છું કે માગવાથી નહીં પણ પાત્રતા કેળવવાથી જ મળે છે. ચમત્કારિક સાધનાનું વિધાન હું જાણું છું, તે જાણવામાં પણ કોઈ વાંધો નથી, પરંતુ તે સાધના કરનાર સાધક ફક્ત કર્મકાંડ સુધી સીમિત રહેવાને બદલે પોતાની ભાવનાઓને પણ આધ્યાત્મિક બનાવે તો જ તેની સફળતા મળે. ફક્ત વિધાન કે કર્મકાંડની કોઈ સિદ્ધિ મળતી નથી. તે માટે સાધકની મનોભૂમિ ઊંચું હોવી જરૂરી છે. એની અનિવાર્ય શરત ઉદાર, પરોપકારી, નિસ્વાર્થ અને સરહદય બનવું તે છે. જેઓ કંજૂસ, અનુદાન, નિષ્ઠોર, સ્વાર્થી, લુચ્ચા હોય તેમને કોઈ ઉચ્ચ આધ્યાત્મિક વિભૂતિનો લાભ મળી શકતો નથી. એ જ રીતે માત્ર બોલીને કે કલમથી લખીને આશીર્વાદ આપી શકાતા નથી. તેની પાછળ જો તપની પૂંજી જોડાયેલી હોય તો સ્વરદાન સફળ થાય. ગમે તેના માટે તપની પૂંજી ખર્ચી શકાય નહીં. ગાય પોતાના જ વાછરાને દૂધ પીવડાવે છે. બીજા વાછરાઓ માટે તેના આચરણમાંથી દૂધ ઉતરતું નથી. એ જ રીતે આશીર્વાદ પણ પોતાના જ વર્ગ અને પ્રકૃતિના લોકો માટે વર્ષે છે. ફક્ત
ચાણક અને ખુશામતના આધારે કોઈનું તપ લૂંટી લેવાનો પ્રયત્ન સફળ થતો નથી. આ તથ્યોને આધારે હું જે પ્રેમીજનો ચમત્કારિક વિધાનો જાણવા તથા આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખે છે એમણે એક જ વાત સમજાવું છું કે જો તેઓ ખરેખર સફળતા મેળવવા ઈચ્છતા હોય તો તેમણે પોતાની આંતરિક સ્થિતિને ઉચ્ચ બનાવવી જોઈએ અને ઊંચાઈ વધી શકે તે માટે હું તેમને જ્ઞાન યજ્ઞ જેવી પવિત્ર કાર્યોની સાધના કરવાનો તથા એમાં સક્રિય ભાગ લેવાનો અનુરોધ કરું છું. લોક કલ્યાણ, પરમાર્થ અને યુગની માંગ પૂરી કરવાનું કર્તવ્ય નિભાવવા માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક લાભ મેળવવા માટે જુદી જરૂરી પાત્રતા પેદા કરવાની દ્રષ્ટિએ પણ મારું માર્ગદર્શન જરૂરી છે. મોટા પરિવર્તનો માટે મોટી કાર્યપદ્ધતિ અપનાવવી પડે છે. આપણે નાના મોટા અનેક આંદોલન શરૂ કરવા પડશે, સંઘર્ષ કરવો પડશે, પ્રશિક્ષણ સંસ્થાઓ ચલાવવી પડશે અને રચનાત્મક કાર્યો માટે વિશાળ કાર્ય સંસ્થાનું સર્જન કરવું પડશે. એ ખૂબ વ્યાપક અભિયાન લાખો મનુષ્યના શ્રમ, સહયોગ, ત્યાગ, બલિદાન, શોધ તથા પુરુષાર્થનો ઉપયોગ કરવામાં આવશે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1969. પરિવર્તન થઈને જ રહેશે, પશ્ચાતાપથી બચો. પરિવર્તન થઈને જ રહેશે, પશ્ચાતાપથી બચો. ભારતના સ્વતંત્ર આંદોલન કેટલીક જનશક્તિઓ અને ધન શક્તિ ખર્ચાઈ હતી તે બધા જાણે છે. તે ફક્ત ભારત તેના રાજનૈતિક ક્ષેત્ર સુધી સીમિત હતી. આપણા અભિયાનનું કાર્યક્ષેત્ર સમગ્ર વિશ્વ છે અને પરિવર્તન ફક્ત રાજનીતિમાં જ નહીં પરંતુ વ્યક્તિ તથા સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું છે. એ માટે કેટલાક સર્જનાત્મક અને સંઘર્ષાત્મક પ્રવૃત્તિઓ ખોલવા પડશે. એની કલ્પના દીર્ઘદ્રષ્ટિ કોઈ પણ મનુષ્ય કરી શકે. વર્તમાન અસ્તવ્યસ્તા કે સુવ્યવસ્થામાં બદલવી તે એક મોટું કામ છે. માનવીય વિચારધારણા, દિશા, આકાંક્ષા, અભિરુચિ અને પ્રકૃતિને બદલી નાખવી, નિષ્કૃષ્ટતાને બદલે ઉત્કૃષ્ટતા સ્થાપના કરવી અને તે પણ પૃથ્વી પર રહેતા 6.5 અબજ લોકો, એ ખરેખર ખૂબ જ મોટું ઐતિહાસિક કામ છે. એના અગણિત વ્યક્તિઓ અને અનેક આંદોલન તથા અનેક ક્ષેત્રોનો સમન્વય થશે. આ એક વણસંભાવી પ્રક્રિયા છે. મહાકાળ તેને પોતાની રીતે કરી રહ્યો છે. કોઈ પણ માણસ જોઈ શકશે કે આજની વૈજ્ઞાનિક પ્રગતિની જેમ કાલે ભાવનાત્મક પ્રગતિ માટે એક પ્રબળ પ્રયત્ન થશે અને એમાં એક એકથી ચડિયાતા વ્યક્તિઓ તથા સંગઠનો ગજબ ભૂમિકા ભજવશે. આ કોઈ સ્વપ્ન નહીં પરંતુ સચ્ચાઈ છે. આગામી દિવસોમાં દરેક જણ એને મૂર્તિમાન થતી જોશે અને ભવિષ્યવાણી ના માનવી જોઈએ. એ એક હકીકત છે અને હું મારી આંખ પર લગાવેલા દૂરબીનથી પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. થોડા સમય પછી દરેક જણ તેને પ્રત્યક્ષ જોશે. આગામી દિવસોમાં સમગ્ર સંસારનું પરિવર્તન કરી નાખનારો એક ભયંકર તોફાન વિદ્યુત ગતિથી આગળ વધી રહ્યું છે. તે આ સરી ગયેલી દુનિયાને સમર્થ, પ્રબોધ, સ્વસ્થ અને સુમનત બનાવીને જમશે. આગામી સમયમાં જે સોનેરી સૂર્યનો ઉદય થવાનો છે તેના સ્વાગતની તૈયારીમાં આપણે લાગી જવું જોઈએ. આપણો જ્ઞાન યજ્ઞ એવા જ પ્રકારનો શુભારંભ છે, મંગલાચરણ છે. અસુરતાને કચરી નાખીને માનવતાની સ્થાપના સંકલ્પ ઈશ્વરીય પ્રેરણાનું પ્રતીક છે. તેની વ્યાપક અને સફળતા નક્કી છે. કોઈ વ્યક્તિના સાહસની રાહ જોયા વગર તે પોતાનો માર્ગ પર આગળ વધતો રહેશે. તે વાવાઝોડું પોતાના વ્યક્તિ આગળ વધતું રહેશે. પ્રશ્ન એટલો જ છે કે જેમણે કોઈ મહત્વની ભૂમિકા ભજવવાની છે તેઓ જાગૃત થયા છે પછી અવસાદની મૂર્છામાં પડી રહીને પોતાને કલંક અને પાશ્ચાતાપને ભાગીદાર બનાવવાનો દુર્ભાગ્ય ખેલ ખેલતા રહ્યા છે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1969. ભાગેડો સૈનિકની દુર્દશાથી બચો. આપણે ભાગ્યશાળી છીએ કે સંસ્થામાં આપણું કામ થઈ રહ્યું છે. અસલી કામ અને મોટો ત્યાગ તથા બલિદાન તો હવે પછી આગળ આવનાર લોકોને આપવા પડશે. આપણા માથે જ્ઞાન યજ્ઞનું સમિયાદાન અને આજ્યાહુતિ હોમનું માત્ર પ્રથમ ચરણ આવ્યું છે. આકાશની આમથી જ્વાળાઓમાં આહુતિ આપવાનું કામ હવે પછી આવનાર લોકો કરશે. આપણે પ્રચાર પ્રસારની સામાન્ય પ્રક્રિયાઓ પૂરી કરીને રસ્તોમાં છૂટી ગયા. રચનાત્મક અને સંગઠનાત્મક અભિયાનનો બોજ તો હવે પછી આગળ આવનાર લોકો પર પડશે. કોઈ પણ
પ્રબોધ વ્યક્તિ નવનિર્માણના આ મહાભારતના ભાગીદાર બન્યા વિના રહી શકશે નહીં. જો એવા લોકો કૃપણતા અપનાવશે તો તે તેમણે બહુ મોંઘી પડશે. યુદ્ધના મેદાનમાંથી ભાગી જનાર સૈનિકની જે દુર્દશા થાય છે એવી જ ખરાબ દશા એમની પણ થશે. ઘણા લાંબા સમય પછી યુગની પરિવર્તનનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે. રિઝર્વ ફોર્સના સૈનિકો ઘણા સમય સુધી મોજ મજા કરતા રહે અને જ્યારે યુદ્ધના પ્રસંગ આવે ત્યારે છુપાતા ફરે તો તે અયોગ્ય છે. પરિજનો એકાંતમાં બેસીને પોતાની વસ્તુસ્થિતિ પર વિચાર કરે. તેઓ કીડી મકોડા જેવું જીવન જીવવા નથી જન્મ્યા. તેમની પાસે જે આધ્યાત્મિક સંપત્તિ છે તે અકારણ નથી. હવે તો અભિષ્ટ કાર્યમાં ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તેથી તેના માટે આગળ આવવું જોઈએ. આપણો આજનો જ્ઞાન નાનકડો છે, તેની સામાન્ય જવાબદારી આપણા ખંભે આવી છે. યુગ નિર્માણના વિશાળ કાર્ય પ્રક્રિયામાં એ તો બીજ વાવવા સમાન છે. તેનું શ્રેય તથા સુઅવસર આપણને મળ્યા છે તો એ માટે ઉત્સાહપૂર્વક આગળ આવવું જોઈએ. જ્ઞાન યજ્ઞના નાનકડા કાર્યક્રમને આગળ વધારવા માટે આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ અને નિષ્ઠા અને ઉલ્લાસપૂર્વક આગળ આવવું જોઈએ. આપણો જ્ઞાન યજ્ઞ અધૂરો ના રહેવો જોઈએ. આજે વિવેકનું સ્થાન અવિવેકે લઈ લીધું છે, તે અવિવેકને દૂર કરવાનો છે. દસેય દિશામાં અજ્ઞાની જ બોલબોલા થઈ જાય અને જ્ઞાન વિચારો એક ખૂણામાં વલખા મારતું રહે તે યોગ્ય નથી. લોકોના મનમાં અત્યાચાર પ્રત્યે આકર્ષણ થાય અને આદર્શવાદનો તેઓ તિરસ્કાર કરે તે અસહ્ય છે. માનવ જીવનમાં પશુ પ્રવૃત્તિઓને સ્થાન મળે તે દુર્ભાગ્ય છે. નૈતિક સાંસ્કૃતિક પુનરુત્થાનની પ્રક્રિયાને વ્યાપક બનાવવા માટે જ્ઞાન યજ્ઞો અનિવાર્ય છે. તે આ યુગનો સૌથી મોટું અભિયાન છે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1969. અમારી શપથને પૂરું કરીને જંપીશ. આદર્શોની ચર્ચા તો બહુ થતી રહે છે, પરંતુ વ્યવહારમાં ક્યાંય તેના દર્શન થતા નથી. જે વિચારવામાં અને કરવામાં આવે છે તે નિષ્કૃષ્ટ કોટીનું હોય છે. વાસના અને તૃષ્ણા સિવાય જો કોઈ આકાંક્ષા જ ના જાગે તો એના માનવ સમાજને નર પશુઓનું જૂડ જ કહેવું જોઈએ. એવી પરિસ્થિતિમાં આપણે અસંતોષની આગમાં બળવું પડશે અને સમાજે અનેક વિપત્તિઓ અને સમસ્યાઓ ફસાઈને સર્વનાશમાં ખરાબ પરિણામ ભોગવવા પડશે. આજે આપણે વ્યક્તિ અને સમાજને એક ભયંકર સમસ્યામાં ફસાયેલા અને દુઃખી પણ જોઈએ છીએ. આ સ્થિતિને એમને એમ ચાલવા દઈ શકાય નહીં. ઘણા સમયથી જે દિશામાં ચાલી રહ્યા છીએ તેમાં આગળ વધવામાં જોખમ છે. આજે આપણે સર્વનાશના આડે આવી ઊભા છીએ. જો એ તરફ થોડા જ આગળ વધશું તો આપણે લોહી તરસ્યાળુ જેવા બની જઈશું. અનિતિ અને અજ્ઞાનમાં ફસાયેલા સમાજ સામૂહિક આત્મહત્યા કરી બેસશે. હવે આપણે પાછા ફરવું પડશે. સામૂહિક આત્મહત્યા થાય તે આપણે ઈચ્છતા નથી. નરકની આગમાં બળવાનું કામ આપણે સ્વીકાર્યું નથી. માનવતાની નિષ્કૃષ્ટતાના કલંકથી કલંકિત નહીં રહેવા દઈએ. પતન અને વિનાશનું નિવારણ કરવું પડશે. દુર્બુદ્ધિ અને પતન અને વિનાશનું નિવારણ કરવું પડશે. દુર્બુદ્ધિ અને દુષ્પ્રવૃત્તિ હવે સહન કરી શકાય નહીં. અજ્ઞાન અને અવિવેકની સત્તાનો શિરોધાર્ય કરી શકાય નહીં. હું આ પરિસ્થિતિઓને બદલાઈને ચંપેશ. હું સોગંદપૂર્વક પરિવર્તનના માર્ગે ચાલી રહ્યો છું અને જ્યાં સુધી સામર્થ્યનું એક ટીપું પણ હશે ત્યાં સુધી ચાલતો રહીશ. અવિવેકને દૂર કરીશ. જ્યાં સુધી વિવેકની સર્વત્ર સ્થાપના ન થાય ત્યાં સુધી ચેનથી બેસું નહીં. ઉત્કૃષ્ટતા અને આદર્શવાદના પ્રકાશના કિરણો દરેક અંતકરણ સુધી પહોંચાડીશ. માનવીની ચેતનાને વાસના તથા તૃષ્ણાના કાદવમાંથી બહાર કાઢીશ.
માનવ સમાજને કાયમ માટે દુર્ભાગ્ય દ્રષ્ટ રાખી ના શકાય તેને માન આદર્શોને અનુરૂપ બદલાવાની ફરજ પાડીશ, તેને બદલીને જ જંપીશ. આ ધરતી પર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વનો ઉદય કરવાનો છે, એ માટે હું ભગીરથ તપ કરીશ. આજ મહાન શપથ અને વ્રતને અજ્ઞાન યજ્ઞનું રૂપમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અનિતિ અને અનચિત્યના ગંદા રોગના વિશ્વ માનવને મુક્ત કરીશ. જ્ઞાન યજ્ઞનો પ્રકાશ આખા વિશ્વમાં ફેલાશે. વિચાર ક્રાંતિનો નિર્મળ પ્રવાહ દરેક માણસના મન સ્પર્શે. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1969. જો ચિંતન બદલાશે તો દુનિયા બદલાશે. આપણે આપણું અભિયાન આગળ વધશે, એટલું જ નહીં તે અવશ્ય સફળ પણ થશે. જો માણસનો દ્રષ્ટિકોણ ઉચ્ચ બનશે તો તે દેવોની જેમ શાંતિ પ્રાપ્ત કરશે. જો આદર્શોની સ્થાપના થશે તો સમાજમાં સ્વર્ગીય પરિસ્થિતિઓ સ્થપાશે. આજની વિકૃતિઓ, સમસ્યાઓ તથા મૂંઝવણો દેવી પ્રકોપ નથી, તે માણસોએ પેદા કરેલી છે. પથ ભ્રષ્ટ થવાના કારણે જ આપણે આ વિપત્તિઓ ઊભી કરી છે. હવે આપણે સાચા માર્ગે ચાલશું અને સોનેરી સતયુગ જેવી પરિસ્થિતિઓને પાછી લાવશું. તેમાં રહીને આપણો તથા સમગ્ર સમાજને ઉત્કૃષ્ટ કરશું. આ સંશય સંયામણા ધરતી પર સુખ સગવડોની ખોટ નથી. શ્રમ, ધન અને મગજને આજે દ્વેષ, દુર્ભાવ તથા અવિનાશ પાછળ વાપરીએ છીએ, એના બદલે હવે પ્રેમ, સહયોગ અને નિર્માણ માટે તેનો સદુપયોગ કરશું તો ધરતી પર સ્વર્ગનું અવતરણ થતા બહુ વાર નહીં લાગે. ફક્ત દિશા બદલવાની જરૂર છે. જો વિચારવાની રીત બદલાઈ જશે તો બધું જ બદલાઈ જશે. હું લોકોને સાચી રીતે વિચારવા માટે વિવશ કરીશ. ઇન્દ્રિયોની તૃપ્તિ અને સંતાનો માટે દોલત ભેગી કરવામાં સુંદરતાથી જેવો માણસને બચાવી શકાય તેની શક્તિઓનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવા તરફ જો તે આગળ વધારી શકાય તો તુચ્છ જણાતા આજના નર પશુ આવતીકાલે અંગદ, હનુમાન, હરિશ્ચંદ્ર, પ્રહલાદ, શિબી, દધીચી, શિવાજી, પ્રતાપ, ભીમ, અર્જુન, તિલક, ગાંધીજી, દયાનંદ, શંકરાચાર્ય, બુદ્ધ, મહાવીર, લક્ષ્મીબાઈ તથા દુર્ગાવતી જેવી ભૂમિકાઓ ભજવી શકશે. માત્ર તેમના મોહ અને અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. ફક્ત વિચારવાની દિશા જ બદલવાની છે. આપણો જ્ઞાન અજ્ઞાન એના માટે જ છે. કલ્પનાના ઉડ્ડયનનો અને વાણીની સુરવીરતા મનમાં મનાવવા માટે ઉપયોગી બની શકે છે, પણ તેમનો અમલ થાય ત્યાં સુધી જ કંઈ કહેવા યોગ્ય થઈ શકે છે. કાર્ય કર્યા વગર કશું મળતું નથી. આત્મસંતોષ, આત્મકલ્યાણ અને આત્મવિકાસની દ્રષ્ટિએ લોક કલ્યાણ માટે થોડાક ત્યાગ અને પુરુષાર્થ કરવા જરૂરી છે. યુગ પરિવર્તનના આ પવિત્ર સમયમાં આપણે કર્તવ્ય પાલન માટે વધારે ઉત્સાહ અને સાહસપૂર્વક આગળ આવવું જોઈએ. જ્ઞાન યજ્ઞનું પ્રથમ ચરણ પ્રચાર છે અને બીજું ચરણ પરિવર્તન છે. પ્રેરક વિચારો ક્રાંતિકારી કાર્યોમાં સાથે જોડાઈ જાય તો જ તેની સાર્થકતા છે. તેથી આપણામાંના દરેક પોતાની જવાબદારી અને કર્તવ્યો પૂરા કરવા જોઈએ. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1969.